यदा यदा हि धर्मस्य धर्मस्य जालो भवति भारत अभ्युत्थानमधर्मस्य धर्मस्य तदात्मानं सिचार्यहम् Hospital નમસ્કાર વસુદેવ સુતમદેવમ દેવકી પરમાનંદમ કંસ ચારુણ મર્દનમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ વસુદેવનો પુત્ર નંદકુંવર કૃષ્ણ દેવકીનો પરમાનંદ યશોદાનો કાનુડો ગોપીઓનો કનૈયો સખાઓનો કાંજી કંસનો સંહારક મહાભારતનો સારથી કૃષ્ણ ગોવિંદ માધવ કાળીઓ ઠાકર જેવા સહસ્ત્ર નામો અને એટલા જ પ્રસંગો સાથે આપણી સંસ્કૃતિમાં હવેલી પંથીના બાળ સ્વરૂપથી માંડી શ્રીનાથજી સુધીના વિવિધ સ્વરૂપે અને નામે પૂજાય છે સ્મરાય છે મનાય છે ભજાય છે બાળકૃષ્ણ લીલા હોય ગોપીઓ સાથેની શૃંગારિક રાસ હોય મહાભારતની યુદ્ધ કથા હોય કે ગીતાની આધ્યાત્મિકતા હોય કૃષ્ણ સર્વત્ર સનાતન અને શાશ્વત રહ્યા છે જગદગુરુ કહેવાયા છે અને એવા શ્રી કૃષ્ણના વંદન સાથે આજના આ અદ્ભુત શબ્દ અનુસંધાનને આપ સૌને ચરણે સમર્પિત કરું છું કૃષ્ણનું ગુજરાત સાથેનું ધાર્મિક અને સાંસ્કૃતિક અનુસંધાન ભારતના અન્ય કોઈ પણ રાજ્યો કરતાં કદાચ સૌથી વધુ મજબૂત છે ભરવાડ રબારી હોય કે વૈષ્ણવો હોય દ્વારકા શામળાજી કે ડાકોર જેવા ધાર્મિક સ્થળો હોય કે પ્રણામી ઇસ્કોન કે વૈષ્ણવ જેવા કૃષ્ણ સંપ્રદાયો હોય જન્માષ્ટમીની ઉજવણી ગુજરાત અને ગુજરાતીઓ માટે મન હૃદય સાથે સંકળાયેલો ઉત્સવ છે નરસિંહ મહેતા કે મીરાબાઈ દયારામની પ્રાચીન પદ્ય રચનાઓથી માંડી લોક સાહિત્ય અને આધુનિક ડોટ કોમ કવિતાઓ સુધી કૃષ્ણ વિશે વિવિધ સ્વરૂપે લખતું અને ગાતું આવ્યું છે ગુજરાત તો રાસ સ્વરૂપે ગુજરાતના લોકનૃત્યમાં પણ વણાયેલ છે કૃષ્ણ હરિન્દ્ર દવેના માધવ ક્યાંય નથી મધુવનમાં કૃષ્ણ અને માનવ સંબંધોથી માંડી જય વસાવડાના જેવા અનેક પુસ્તકો તમામ પેઢીના સાહિત્યકારો દ્વારા પાનાઓ ભરીને કૃષ્ણ વિશે વિવિધ પાસાઓ વિશે સતત લખાતું રહ્યું છે અર્થઘટન થતું રહ્યું છે ચર્ચાઓ થતી રહી છે આપણા સાહિત્ય વિમોચન કરનારા શોધી દીધા અને એને આખે આખો પ્રોજેક્ટ પૂરો કરાવી દીધો સાહેબ કોઈ માણસ એવું કહેતું હોય કે ના તમે એમ કે કૃષ્ણ તો આમ છે ને કૃષ્ણ તેમ છે ને મળે નહીં ના બધી વાતો છે ને વાર્તા છે તો હું અહીં સરા જાહેર છાતી ઠોકીને સ્ટેજ ઉપર એમ કહું છું કે તમારે કોઈ શંખચક્ર ગદા પદ્મધારી કૃષ્ણની આરાધવાની જરૂર નથી તમે અલ્લાહને માનો જીસસને માનો ગોડને માનો જે ચૈતન્યને માનો એ ચૈતન્ય પરમ તત્વ જો તમે પ્રામાણિકતાથી સરળતાથી અને તમારા જીવનને કોઈ વધારાના બોજ વગર કોઈને નળિયા વગર સાબુદ્દીનભાઈ જેમ ઘણી કહે છે એમ જો જીવન જીવવાનું ચાલુ રાખો તો એક દિવસે તો એ ક્યાંકથી આવીને તમારો હાથ પકડીને આંગળી પકડીને એને જ્યાં પહોંચાડવા છે ને ત્યાં પહોંચાડીને રહેશે રહેશે અને રહેશે જ જય શ્રી કૃષ્ણ હવે વારો છે શ્રી ભાગ્યેશભાઈ જાનો ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ આઈએએસ શ્રી ભાગ્યેશ ઝા આ એમનો ઔપચારિક પરિચય છે પણ વ્યસ્ત સરકારી અમલદાર આટલા સંવેદનશીલ પણ હોઈ શકે અથવા તો કોઈ સંવેદનશીલ કવિ હૃદય કુશળ સરકારી અમલદાર પણ હોઈ શકે શ્રી ભાગ્યશા આ પ્રશ્નોનો જીવંત ઉત્તર છે એમના કાર્ય વહીવટમાં સંવેદનાનો અને સાહિત્ય સર્જનમાં વહીવટી ગુનેનો સાર્થક સમન્વય જોવા મળે છે અને એ જ કદાચ એમની બંને ક્ષેત્રે સફળતા અને લોકપ્રિયતાનું કારણ છે વડોદરાના કલેક્ટર હતા ત્યારે એમણે જીતેલા સ્થાનિક પ્રજાના સ્નેહનો હું પોતે સાક્ષી રહ્યો છું સરકારી વ્યસ્તતા અને તણાવયુક્ત કામગીરીના ઘોઘાટ વચ્ચે પણ સૃષ્ટિ સાહિત્ય અને માનવીયતાની નીરવ શાંતિને અનુભવી શકે એવા શ્રી ભાગ્યેશભાઈ ગુજરાતી દૈનિક નવ ગુજરાત સમયમાં એમની કોલમ સમયનો પગરવમાં નિયમિતપણે આપણા સંપર્કમાં છે આ ઉપરાંત ટેબ્લેટને અજવાળે પાનબાઈ અને આમુખ આ બે નિબંધ સંગ્રહ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને ત્રીજો સમય સ્ત્રોત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે તો કાવ્ય સંગ્રહમાં મીરાની જેમ અને વાલ ઓગળતા રહ્યા આ બે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને ત્રીજો સંકોચાયેલું મૌન પ્રસિદ્ધ થનાર છે કૃષ્ણ મહાભારત અને ગીતા એટલે રાજકારણ મેનેજમેન્ટ અને આધ્યાત્મ એમ કહી જ શકાય આધ્યાત્મ અને સાહિત્યના અભ્યાસો તથા મેનેજમેન્ટ અને રાજકારણને નજીકથી ઓળખનાર ભાગ્યશજા કૃષ્ણને વર્તમાન ભાષામાં ઓફિસ ઓર્ડરની શૈલીમાં એમ કહે છે કે એસએમએસ કરવાનું હવે બંધ કરો શ્યામ આવા રૂબરૂમાં આવવાનું રાખો ભાગ્યશજા કૃષ્ણ કવિ છે અને કૃષ્ણ પરની ઘણી કવિતાઓ મેં લખેલી છે શ્યામની તો ખબર નથી પણ આ રચનાના કવિ શ્રી ભાગ્યશજા આજે આપણી સાથે રૂબરૂ સાક્ષાત ઉપસ્થિત છે આપણે એમને માણીશું સાહેબ વાગરથૌ સંપૃક્ત વાગરથૌ પ્રતિપત્તૈ જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો महानुभा अपस्थिता महाभाग पुरुषोत्तमूपोद अतिश्चं विधायक वल्लभाई महाभाग राकेश भाई महोदया ए एम टी एस अक्षा महाभाग उपमेयर रमेश भाई देसाई प्रिय प्रवीण भाई कोटक महाभागा कवीशरा चिनु मोदी अत्र उपस्थित सी ती जन्माष्ट ્યાં યથા અદ્ય સાહેબે કહ્યું ને પણ સંસ્કૃતમાં થોડો કૌવ યથા ગીતા પંચદ અધ્યાય પુરૂષોત્તમયોગ તત્ર પુરુષોત્તમ અત્ર યોગેશ અત્રોમહાભા તસ્ન સમાસેન પુરુષોત્તમયોગ ભવિષ્ય ભવતી સંદીપ મહાભાગા અત્ર સંસ્કૃત સંસ્કૃતજ્ઞા વર્તન પંદરમા અધ્યાયમાં પહેલો શ્લોક છે સાહેબ એમાં એમ લખ્યું છે ઉર્ધ્વમી ઉર્ધ્વમૂલમ અધ શાખ અશ્વત્થમ એત અવ્યયમ મને એ વિચાર આવ્યો કે જન્માષ્ટમીના દિવસે રાત્રે મંદિરમાં જવાના બદલે ટાઉન હોલમાં શું કામ જવાનું તો આ રૂપાલા સાહેબને જોયા પછી મને અત્યારે આનું અર્થઘટન સમજાય છે કે આ પુરુષોત્તમ યુગનો પહેલો શ્લોક એમ કહે છે કે આ એવું અશ્વત્થ વૃક્ષ છે આ એવું એક વૃક્ષ છે જેનું મૂળ ઉપર છે અને અધ શાખા શાખા નીચે આ કૃષ્ણ પંદરમા અધ્યાયમાં ચૌદ અધ્યાય સુધી આર્ગ્યુમેન્ટ ચાલે છે અને પંદરમા અધ્યાયમાં પુરુષોત્તમ કેવી રીતે થવાય એની વાત કરતી વખતે સંસારનું વર્ણન કરવામાં પહેલો વાક્ય આવું વાપરે છે ઉર્ધ્વમૂલા અધ શાખા આ શાખા નીચે છે અને મૂળ ઉપર છે એવું કહ્યું એટલે મને આખી વાત સમજાઈ ગઈ કે આપણે અહીંયા શું કામ છીએ અને મંદિરમાં શું કામ નથી કારણ કે આપણું પણ આપણે પોતે શરીરની રચના પણ એક અસ્વસ્થ વૃક્ષ જેવી છે આપણું મૂળ પણ અધ્ધર છે મનમાં છે મગજમાં છે મસ્તિષ્કમાં છે અને કૃષ્ણ જેમ જયભાઈએ કહ્યું એમ એ એક વ્યક્તિ નથી એક વિચાર છે એક ચૈતન્ય છે અને એટલા માટે એ ચૈતન્યને પામવું હોય તો ઉર્ધ્વમૂલમ મા આ માથા તરફ જવું પડે એટલે ટાઉન હોલ ઇઝ અ બ્રેઇન ઓફ એ સિટી એટલા માટે આપણે અહીં આવ્યા છીએ આપણને આપણને એનું મગજ પામવું છે આપણે વિચાર કરવો છે આ કૃષ્ણ છે કોણ અને પાંચ હજાર વર્ષ પછી આપણે શું કામ આજે પણ એને યાદ કરવા છે એવું અને એકવીસમી સદી એકવીસમી સદીમાં કૃષ્ણને યાદ કરવાના તો મારે બહુ નમ્રતાપૂર્વક એમને કહ્યું વિવાયોમાં અમે મુંબઈમાં તો હું બહુ જ વખત બોલ્યો છું કૃષ્ણ ઉપર પણ કદાચ અમદાવાદમાં પહેલી વખત આવી રીતે બોલીશ પણ મારે બહુ નમ્રતાથી આ દુનિયાના રંગમંચ ઉપર જઈને કહેવું છે અને કહ્યું છે અમેરિકામાં પણ કહ્યું છે કે કૃષ્ણ એ એકવીસમી સદીના દેવ છે એકવીસમી સદીના ભગવાન છે તમે હું બે ત્રણ ઉદાહરણો આપીશ તમે વિચાર કરો કે અત્યારે કઈ બે મોટી ક્રાંતિ આપણું જીવન બદલી નાખ્યું તો કમ્યુનિકેશન રિવોલ્યુશન અને એવિએશન ટેકનોલોજી મોબાઈલે આપણું જીવન બદલી નાખ્યું અને પ્લેનના લીધે આપણે જબરજસ્ત ઝડપથી જીવન જીવવા માંડ્યા કેરીન ક્રોસે તો પેલું પુસ્તક લખ્યું ડિસ્ટન્સ ઓફ ડેથ ટેકનોલોજીના લીધે શું થયું એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી આપણે બધા ટેકનોલોજીથી અભિભૂત છીએ સાયન્સ જુદી વસ્તુ છે એ તો આપણે ઇન્ડિયા ટુડેમાં વાંચ્યું આ વખતે પણ કેરીન ક્રોસે એમ કીધું કે ડેથ ઓફ ડિસ્ટન્સ આ અંતરનું મરણ થાય છે એમાં કૃષ્ણ કેવી રીતે આવે છે તમે વિચાર કરો હવે ગીતાના મહાત્મ્યમાં હું તમને પ્રવેશ કરાવું છું જેમાં આપણે એમ કહીએ છીએ મુકમ કરોતી વાચાલમ પંગુમ ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ કેવો માધવ જે મને આનંદ આપે છે કોણ મુકમ કરોતી વાચાલમ જે ધાતુની પતરીઓ હતી એ બધી ભેગી થઈ જે મૌન હતી મુકમ કરોતી વાચાલમ આ મૌન હતી એ બોલતી થઈ ગઈ મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગયતે યતે ગિરીમ અને પ્લેનમાં બેસાડીને મને ગિરિ ઓળંગાયો એ જેના દ્વારા થયું છે એ કૃષ્ણને હું વંદન કરું છું એટલે એકવીસમી સદીમાં મારે આ ટેકનોલોજીકલ રિવોલ્યુશન કરનારા ઈશ્વર એ તત્વની સાથે મારે એની પૂજા કરવી છે એની સાથે પરિચય કેળવવો છે એટલે એમને બહુ સરસ કહ્યું જયભાઈ કે કોફી જયભાઈને અમારો એકદમ ભાઈભાઈનો સંબંધ છે એ મારા નાના ભાઈ છે એટલે અમે જ્યારે જ્યારે કૃષ્ણ ઉપર સાથે બોલવા જઈએ એટલે અમારે બહુ મજા આવે આજે પણ કહેતા હતા કે આપણે ભાઈ બરાબર કલર બધા ભેળવી કૃષ્ણ માટે બોલવાનું હોય એટલે મોર પિંચને બધું જોઈએ જ તમારે કોઈ સાદી રીતે બોલાય જ નહીં એટલે આ આ એક વિશિષ્ટતા છે અને કૃષ્ણ એકદમ આધુનિક છે હું ભગવદ્ ગીતાને એટલા માટે ભગવદ્ ગીતા ઇઝ નોટ એ હેન્ડબુક ઓફ એ વોરિયર બટ હેડબુક ઓફ એ મેનેજર એકદમ મેનેજમેન્ટનું પુસ્તક છે સાહેબ અને ધર્મ વિશે પણ એમને સરસ વાત કરી આપણે ધર્મ વિશેનો ખ્યાલ એવો છે ને બધા આપણે ભાગી જાઓ ને ઉપવાસ કરો ને નેગેટિવિટી એની બધી વાત છે નિષેધાત્મક નથી કૃષ્ણ એ સ્વીકારનો ઈશ્વર છે આપણે સ્વીકાર કરવાનો છે જગતનું સ્વીકાર કરીને ચાલવાનો છે મને એક એક રમૂજ યાદ આવી એક એક રેસ્ટોરન્ટમાં કોઈ આખું મોટું ગ્રુપ હતું એટલે પછી પહેલાં ચાર જણને બોલાવી દીધા અને પછી બીજા ચારને પછી બોલાવ્યા તો પહેલાં પહેલાં ચાર તો આવીને બેઠા હતા પણ પછી બીજા ચાર આવ્યા ને એટલે પેલા પહેલી ચાર પહેલા ચારમાંથી એક જણ દોડતો ગયો પેલા ભાઈ પેપર નેપકિન ઉઠાવતા હતા એટલે પેલા એ કહ્યું કે ખાતો નહીં હો મોડા છે એટલે કારણ કે આ ધર્મનું પણ આવું થઈ ગયું આપણે ધર્મને એવી રીતે લીધો છે ને આપણને ધર્મની સાચી ખબર જ નથી પડી ધર્મ આપણા જીવનના પ્રશ્નો ઉકેલવા માટે છે આપણને આનંદ આપવા માટે છે પરમાનંદ માધવને આપણે મેળવવા છે અને એ ગીતા જ્યારે જ્યારે આપણે વાંચીએ ત્યારે એમાંથી જે આપણને મળે છે સાહેબ અને એટલું બધું આધુનિક મળે છે હું તમને કહું હમણાં લેટેસ્ટ મેનેજમેન્ટના પુસ્તકમાં ટ્રાન્સફોર્મેશન આપણે હું ગીતાને એટલા માટે ચાહું છું અને કૃષ્ણને પણ એટલા માટે ચાહું છું કે કન્વર્જન્સ ટેકનોલોજીના માણસ છે જે જયભાઈએ કહ્યું થોડી રીતે કે મારે તો આ એક ફોનમાં બધું જ જોઈએ મારે મ્યુઝિક સ્ટેશન પણ જોઈએ મારી ફાઇલ પણ જોઈએ મારો મારી ઈમેલ પણ જોઈએ અને ફોન તો જોઈએ જ જોઈએ કૃષ્ણમાં આ બધું છે એક સાથે એટલે ગીતા જ્યારે ટ્રાન્સફોર્મેશન ઓફ એ મેનેજર એની વાત ચાલતી હતી કોઈ ચર્ચા હતી અને યુએસડીએ ગ્રેજ્યુએટ સ્કૂલમાં હું પણ એક વિદ્યાર્થી તરીકે ત્યાં માર્કેટિંગ ભણતો હતો એટલે અમારા પ્રોફેસર આ અંગ્રેજી બોલવાનું હોય છે ને એમાં પાછું આ દંત્ય અને ઔષ્ટ્ય છે ને એના ઉપરાંત સ્કંધ્ય પણ છે એટલે આમ ખબર લાવો તો અંગ્રેજી બહુ તદ્દન એકદમ અચાનક સારું થઈ જાય યુ ગાઈઝ યુ યુ ડોન્ટ નો યુ હેવ કમ ફ્રોમ સર આમ સેજ સે આમ ખભા લાવો એટલે તમે બધા આમ ઇમ્પ્રેસ થઈ જાય કે આ ક્યાં વાત છે એ મને અમે તો બધા અમારું શું મારું અમે બધા મહેસાણાના એટલે જીજે ટુ પાસિંગ એટલે જલ્દી અમે કોઈનાથી ઇમ્પ્રેસ જ ના થઈએ પહેલાં તો પહેલાં કન્ટેન્ટ શું છે એ જુઓ પછી આપણે આગળ વાત કરીએ એટલે ચાલે જ નહીં કારણ કે મેં મારા કાવ્ય સંગ્રહમાં શરૂઆતમાં જ લખ્યું હતું કે આ પૃથ્વી પર બે જ પ્રદેશો એવા છે જે પોતાના શાંતપણ કે ગાંડપણની વાત કરે એક મહેસાણા અને બીજું યુ ગાંડા તો આ આ કૃષ્ણ સાથે વાત કરવાની એટલે પેલા અમને ક્લાસમાં યુ યુ એન્ડ વી એઝ સુપરવાઇઝર એઝ અ મેનેજર યુ હેવ ટુ ટ્રાન્સફોર્મ એ પર્સન હવે માણસને ટ્રાન્સફોર્મ કરવો હોય તો દેર ઇઝ એ આસ્ક થિયરી સેડ આસ્ક થિયરી એટી સ્કિલ એન્ડ નોલેજ હું જરા ઝડપથી ચાલીશ એટલે મને કે ધીસ ઇઝ ધ લેટેસ્ટ મેં કીધું સાહેબ સોરી ઓબ્જેક્શન એને ખબર પડી ગઈ આ જી જે ટુ છે એટલે મેં કીધું આપણું ઓબ્જેક્શન એ છે સાહેબ કે ધીસ ઇઝ નોટ ધ લેટેસ્ટ ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ એટલે કે કેમ કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે માણસને ટ્રાન્સફોર્મ કરવો હોય તો આ ત્રણ વસ્તુની જરૂર છે જ એ કે યુ હેવ ટુ પ્રૂવ ઇટ મેં કીધું આઈ ઇલ પ્રૂવ ઇટ મેં કીધું ગીવ મી ફ્લોર અને મને એક શુક્રવારની સાંજ મને આપી બધા પ્રોફેસરો ભેગા થઈ ગયા અને બધા મેં તો આને ગીતાનું આખું બેકગ્રાઉન્ડ મેં સમજાવ્યું કૃષ્ણનો પરિચય આપ્યો મેં કીધું એટીટ્યૂડ ઇઝ ભક્તિ સ્કિલ ઇઝ કર્મ એન્ડ નોલેજ ઇઝ જ્ઞાન જ્ઞાન ભક્તિ અને કર્મ એક જ ગ્રંથમાં હોય એ ગીતા છે ગીતા ઇઝ એ ફર્સ્ટ ટેકનોલોજીકલ ગાઈડ ફોર કન્વર્જન્સ ત્રણેય વસ્તુઓ એક સાથે કોઈ અમુક લોકો શું જ્ઞાન જ વાત કરે અમુક લોકો ભક્તિ જ વાત કરે અમુક લોકો ખાલી કર્મની વાત કરે કૃષ્ણએ કહ્યું એવું નહીં બધાનું તું આ બધું ભેગું નહીં કરે તો તારું ટ્રાન્સફોર્મેશન નહીં થાય આ ટ્રાન્સફોર્મેશન બદલાવું આપણે શું બધા ઝઘડા શેના હોય છે બદલાવાની જ વાત છે ને પેલા કોર્ટમાં કેસ ચાલતો હતો એટલે પેલા વરને પૂછ્યું કે તારે છૂટાછેડા કેમ જોઈએ છે એટલે કે કે મારી વાઈફ બદલાતી નથી એટલે કે કેમ પણ એટલે કે સાહેબ છ મહિનાથી મારી સાથે વાત નથી કરી જજને સહાનુભૂતિ થઈ કે પુનર્વિચાર કર ભાઈ આવો કિસ્સો આ છૂટાછેડાનો કેસ નથી તારે રહેવા જેવું છે એટલે આ આ જે જે કન્વર્જન્સ છે કન્વર્જન્સ અને ગીતામાં એટીટ્યુડ ભક્તિ એન્ડ નોલેજ હવે નોલેજ જયભાઈએ કહ્યું આ એકવીસમી સદી છે હવે જ્ઞાનની વ્યાખ્યા જુઓ સાહેબ જ્યારે અર્જુને પૂછ્યું કે પવિત્ર વસ્તુ શું છે આ દુનિયામાં તો કૃષ્ણે કહ્યું નહીં જ્ઞાને ને સદૃશમ પવિત્ર મિય વિદ્ય તમે વિચાર કરો એ વખતે યુદ્ધના મેદાનમાં અને મને મેનેજમેન્ટ સાયન્સ આપણે બધા ભણ્યા છીએ સાહેબ ટેલર કે એબ્રાહમ મેસ્લો આ બધા થિંકર્સે બધું જે પુસ્તકો લખ્યા અમે તો બહુ વાંચ્યા છે તો એ બધાએ શું કીધું કે આ સાયન્ટિફિક મેનેજમેન્ટ ઇઝ એ પ્રોડક્ટ ઓફ વોર આમ તો ઘણું બધું વસ્તુઓ વોરને લીધે જ થઈ છે આ મોટા મોટા મકાનો તમે જુઓ વોર ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વોર વોર જ્યારે જ્યારે થઈ છે ને ત્યારે મનુષ્યત્વનું બધું જ શ્રેષ્ઠ બહાર આવે છે આજે પણ તમે સીરિયાની કોઈ છોકરી ગવાયેલી હોય ને હોસ્પિટલમાં પડી હોય અને આપણે એનું ચિત્ર જોઈએ તો આપણને અનુકંપા થાય ભલે આપણને આપણી સગી નથી પણ ઓહ આ તો જુગુપ્સા પ્રેરક દ્રશ્ય છે આવું કર્યું છે આ લોકોએ આપણને એમ થાય તો આ આ વોર છે ને વોર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને બધા જે વૈજ્ઞાનિકો મેનેજમેન્ટના જેટલા વૈજ્ઞાનિકો છે બધાએ પોસ્ટ વોર પુસ્તકો લખ્યા છે ગીતા ઇઝ ધ ઓનલી પ્રી વોર પુસ્તક જે વોર પહેલા લખાયું છે આ આ પૃથ્વી ઉપર આ બહુ મોટી ક્રાંતિ છે સાહેબ યુદ્ધ થતા પહેલા યુદ્ધ વિશે ચર્ચા કરી અને આ આ આ દુનિયાના લોકો મેનેજમેન્ટની ચર્ચા કરી કે આ તો આવું થયું ચાલો આપણે કેસ સ્ટડી કરીએ શું ભૂલો થઈને ભૂલો શું થવાની જોઈએ પ્રેડિક્ટ પેલાએ એ કહ્યું કે ગાંડીવમ શંશતે હસ્તાૈવમ પરિદહીતે આમ બધું કહેવા માંડ્યો વે પથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ નિમિત્તાની જશ્યામી પશ્યામી ની કેશવા એમ કરીને ધ્રુજવા માંડ્યો સાહેબ અમેરિકામાં કૃષ્ણ હોત ને તો કીધું હોત કે તારી સુગર ઘટી ગઈ લાગે છે આપણે લેટેસ્ટ ગો ટુ એ લેબોરેટરી આપણે બ્લડ ટેસ્ટ કરાવી દઈએ એવું ના કીધું એને કે તારો પ્રોબ્લેમ શું છે ટેલ મી યોર પ્રોબ્લેમ યુ સી મૂળમાં જવાની તાકાત આ ભારતના લોકોની છે આ કૃષ્ણએ એ કહ્યું કે યુ ગો ટુ ધ રૂટ્સ આનો પ્રોબ્લેમ છે એ જે પ્રોબ્લેમ કે છે ને એ તો સુપરફિશિયલ જે સ્ટેટમેન્ટ છે એ તો સિમ્ટમ્સ છે એનું મૂળ ક્યાં બગડ્યું છે એ જુઓ અને તું આ મરણમાં આમાંથી અમે તો ચીનુભાઈ મોદી સાહેબ છે અમારા અમે તો એમ કહીએ છીએ કે સાહિત્યનો જન્મ પણ આ કૃષ્ણ પેદા કર્યો અવ્યક્તો નહીં કરી શકાય તમે વિચાર કરો ઇટ વોઝ એ બિગ ચેલેન્જ કે તમે એને વ્યક્ત જ નહીં કરી શકો એટલે મનુષ્યની તો વિવક્ષા હોય મનુષ્યને તો બોલવાની ઈચ્છા જ હોય કે મારે બોલવું જ છે તો બધા કવિઓને ટેન્શન થયું અને આ ટેન્શનમાંથી કવિતા આવી વિવક્ષા છે મારે અવ્યક્તો એમ તમે છે ને કહો મારે મારે એને શોધવો જ છે મારે એને વ્યક્ત કરવો જ છે એટલે પછી સરસ ઉપનિષદમાં તો એની એટલી બ્યુટીફુલ પોએટ્રી છે કે હું વાચા નથી પણ જેના વડે વાચા શક્ય છે તે હું છું હું આંખ નથી પણ જેના વડે આંખ જોઈ શકે છે તે હું છું એટલે આ આ કેવી જબરજસ્ત વાત છે તો આ આ કૃષ્ણ એટલા સરળતાથી એટલે ઉપનિષદો તો એનું પૂર્વરણન છે આ ઉપનિષદોનું અનુરણન છે ગીતા છે ને એ ઉપનિષદનું અને કૃષ્ણએ બહુ આ યુદ્ધની ભૂમિમાં કહ્યું બધે બાકીમાં આદૌ દે દેવ કી દેવ ગર્ભજનનમ ગોપી વર્ધનમ માયા પૂતન જીવનાપહણ ગોવર્ધનોદ્ધારણ કંસચ્છેદન કૌરવાદી હનનમ કુંતી સુતાહ પાલનમ એત ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલા અમૃતમ ભાગવતમાં તો એમ કે બધી કૃષ્ણની લીલાઓ તો આપણે કેટલું કહીએ પણ આજે મારે તમને જે કહેવું છે એ કૃષ્ણ મોડર્ન કૃષ્ણની વાત કરવી છે કે આ કૃષ્ણ તમે વિચાર કરો આપણે અત્યારે બધા બોડી લેંગ્વેજની વાત કરીએ છીએ કે બોડી લેંગ્વેજ જોવાની અને બોડી લેંગ્વેજ બરાબર નહોતી ટીવી આવ્યા પછી આ બોડી લેંગ્વેજની ચર્ચાઓ બહુ થવા માંડી પોલિટિકલ સર્કલમાં કોલમ્સમાં હવે બધા લોકો બોડી લેંગ્વેજની વાત કરે છે મને એમ થાય છે કે ગીતાના શરૂઆતમાં અર્જુન જ્યારે કૃષ્ણને એમ કહે છે કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત હવે સાહેબ એક મામલતદારનું ફંક્શન હોય ને તોય અમને ડાયસ પ્લાનની ખબર હોય કે કઈ ખુરશીમાં કોણ બેસશે અને કેવી રીતે બેસશે ને એની ચાર વખત ડ્રોઈંગ થાય અને પાંચ વખત ફેરફાર થાય તો આ બધું થયું હોય આટલું બધું કાળજી અત્યારે અને એ વખત પણ રાખવા હવે આટલા બધા જાસૂસો હોય આટલી બધી ખબર હોય આટલા બધા રોજ રાત્રે મીટિંગ કરીને સ્ટ્રેટેજી થતી હોય કૃષ્ણની હાજરીમાં તો વાય અર્જુન ઇઝ ટેલિંગ ધીસ સ્ટેટમેન્ટ કે લેટ્સ ગો સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત આવું કેમ કહે છે આ કહે છે કારણ કે અર્જુનને દ્રોણની ભીષ્મની કર્ણની બોડી લેંગ્વેજ સમજવી હતી આઈ વોન્ટ ટુ સી કે મને જોયા પછી મારા ગુરુજીની દાઢીમાં કોઈ ફેરફાર થાય છે એને કંઈ ખબર પડે છે એની કરચલીઓમાં એની મુખ મુદ્રામાં એના અભિમાનમાં પેલા ભીષ્મ પિતામાં ને મારે જોવા છે એમની એમની આંખો જોવી છે મારે આંખમાં આંખ મિલાવીને જો બોડી લેંગ્વેજની વાત ત્યારથી શરૂ થઈ એટલે દે વોન્ટેડ યુ સી હોલ ગીતા ઇઝ એ સાયકોલોજીકલ મેલોડ્રામા સાયકોલોજીકલી વાત ચાલે છે દુનિયાના બે બહુ જ ટોપ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વાત કરે છે

એ એ શું એક આંધળા માણસની જિજ્ઞાસામાંથી ઊભો થયેલો આ ગ્રંથ છે બહુ બહુ અગત્યની વાત છે એક એક સૂક્ષ્મ વાત છે છે કે આંધળા માણસની કેટલી બધી અને એનું જબરજસ્ત હોય મને તો ખબર છે હું કલેક્ટર ત્યારે જ્યારે બ્લાઇન્ડ લોકોનું ગ્રુપ આવે ને ત્યારે હું બહુ ઓબ્ઝર્વ કરું તો એ લોકો અંદર પ્રવેશતાની સાથે જ અંદર અંદર ચાર પાંચ વાક્યો બોલી દે સાહેબની સામે આઠ ખુરશીઓ છે ત્રીજી ખુરશી ખાલી છે આગળ બે સાહેબો બેઠા છે અને આપણે પેલી બાજુ બેસવાનું એમ એટલું કહી દે અને એ લોકો એક્ઝેક્ટલી આવીને બેસી જાય બ્લાઇન્ડ મેન્સ ક્યુરિયોસિટી ધૃતરાષ્ટ્ર તો પિતા છે અને એને ચિંતા છે તો આ ચિંતા સાથે એ પૂછે છે એટલે હવે અહીંયા મને કેરીન ક્રોસ પણ યાદ આવે અને ડિજિટલ ડિવાઈડની વાત યાદ આવે તમે વિચાર કરો અત્યારે શું છે જે જોવે છે અને જે જોતા નથી એવા બે ભાગ પાડ્યા છે અને પડવાના છે જેમ એલ્વિન ટોફલરે કહ્યું ને કે હવે જ્ઞાનની સદીમાં એવું થશે કે નોલેજ નોલેજેબલ પીપલ એન્ડ જેની પાસે નોલેજ નથી એવા લોકો પહેલાં હેવ એન્ડ હેવ નોટ્સ હતું એટલે જ્યારે એકદમ જંગલી રાજ હોય ત્યારે જેની પાસે મિલકત હોય અથવા જેની પાસે બાહુબળ હોય એ જીતે પછી ધીરે ધીરે નોલેજ અને હવે તો એમ કે છે કે જે લોકો ડિજિટલી કનેક્ટેડ છે દે આર દે આર ફાસ્ટર એન્ડ દે આર મોર એડવાન્સ્ડ જે ડિજિટલી કનેક્ટેડ નથી જે જોઈ શકે છે અને જે જોઈ શકતા નથી તો અહીં ધૃતરાષ્ટ્ર અને સંજય બે આ એકવીસમી સદીના બે પ્રતીકો છે સંજય એ કમ્પ્યુટર ઓપરેટર છે અને પેલા ભાઈ બ્લાઇન્ડ છે હી ઇઝ ઇલિટરેટ આ આ આ રીતે આખી ગીતા ખુલે છે એટલે આમ જોવા જાવ તો આખી ગીતામાં જેટલા અર્જુને પ્રશ્નો ઊભા કર્યા છે એ બધા જો અને તોના છે ઇપ્સ સ્વાઇટ જ્યારે કહ્યું જર્મન ફિલોસોફરે કે ઇટ ઇઝ અ ફિલોસોફી ઇઝ અ સાયન્સ ઓફ ઇપ્સ એન્ડ બટ્સ પણ કૃષ્ણએ કહ્યું કે આ જો અને તો નહીં તું જોતો થા આ જો અને તો જોડાય તો જોતો થાય માણસ એટલે પહેલા એ કીધું ને કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા એને કહ્યું કે મને મને કંઈ દેખાઈ ગયું છે બાપુ કહે છે ને રમેશ પારેખ માટે કે એ ભાળી ગયો છે કંઈક કંઈક ભાળી ગયો આ ભાળવાની વાત છે સાહેબ કૃષ્ણનો સ્પર્શ થાય ને તમારી વાત બદલાઈ જાય એટલા માટે મેં જ્યારે હું ઓબ્ઝર્વર હતો ચિત્તોડગઢમાં અને રોજ હું ચાલવા જાઉં મીરાના ત્યાં મીરાનું એક સરસ મંદિર છે અને ચિત્તોડગઢના મહેલમાં આમ ચાલીએ અને રોજ કૃષ્ણના દર્શન થાય હું પૂછું કે યાર સંભવ યોગ્ય યોગે યોગ્ય કહીને તમે આવ્યા નહીં અને બહુ પ્રોબ્લેમ થાય છે આમાં ઇલેક્શનમાં ઓબ્ઝર્વર હો ને એટલે ટાઈમ બહુ હોય એટલે મેં કૃષ્ણને પૂછ્યું કે આ તમે કેમ આવું કર્યું અને એમને જે જવાબ આપ્યો એમાંથી આખો કાવ્ય સંગ્રહ આવ્યો મારો કાવ્યો તો બધા જુદી જુદી જગ્યાએ લખાયેલા છે પણ એમને જે જવાબ આપ્યો એ અદભુત છે અને જેમ જયભાઈએ કહ્યું ને એમ કૃષ્ણને તમે જોઈ જ શકો એવું કંઈ કોઈ છે જ નહીં એને કહ્યું કે આર પાર આસપાસ અઢળક ઊભો છું આર પાર આસપાસ અઢળક ઊભો છું તમે પાછા વળીને મને કળજો તમે મીરાની જેમ મને મળજો તમે મને મીરાની જેમ મળતા જ નથી તમે મને કોઈ ભાગ્યશ જા ને કોઈ આ ને તે ને પેલી બાધા ને એવી રીતે મલો તો આઈ એમ નોટ અવેલેબલ પણ ધોધમાર દોડવાના દિવસોમાં કોક દિવસ મંજીરા સાંભળીને વળજો તમે મીરાની જેમ મને મળજો આ આ આ કૃષ્ણ આ રીતે તમારી સાથે વાત કરે છે કૃષ્ણને વાત કરવી પડે તમારે અને એક વખત ગીતા દસ બાર વખત વાંચી અમારું તો બહુ નસીબ એવું સરસ કે એવા ગામડામાં અમે ભણતા હતા અને અમારા શિક્ષક જે મારા પિતાજી પણ હતા એમણે એવી ગીતા પાંચમા ધોરણમાંથી અમને ગીતા શીખવાડી એટલે અમે એક વખત હમણાં સંસ્કૃતના શિક્ષકોનું સંમેલન કર્યું મેં કીધું ભાઈ ગીતા વિશે કંઈ કરો એમ કે ગીતા આપણા છોકરાઓને સમજાવવી પડે છે મને કે સાહેબ સિલેબસમાં નથી મેં કીધું સિલેબસમાં નથી પણ તારા બસમાં તો છે ને કાકા અરે અરે એક વખત એક્સ્ટ્રા ક્લાસ કરો કંઈક આ આ આ મિલકત છે આપણી વહેંચી દો જલ્દી જલ્દી આપણા બાળકો બધા હાય હાય કરતા થઈ જશે આપણે હાય મને અમેરિકામાં પૂછ્યું તમે હાય ના કહો અમે ના અમે ના કહીએ અમે કહીએ પણ બીજા પ્રસંગે કહીએ અમે તો જય શ્રી કૃષ્ણ કહીએ મળીએ એટલે કે તારામાં રહેલા કૃષ્ણની જય હો એટલે પેલો એ સામે કે જય શ્રી કૃષ્ણ તારામાં રહેલા કૃષ્ણની પણ જય હો એટલે અમે એકબીજાને પાંડવ ગણીને ચાલીએ આ આ આપણી આપણી આ સંસ્કૃતિ છે તો આ આ કૃષ્ણ જ્યારે આગળ જાય છે ત્યારે એક જ્ઞાનની વાત કરે છે કર્મમાં ફ્રસ્ટ્રેશન સાહેબ અત્યારે જો મોટો મોટો રોગ હોય મેનેજર્સમાં તો ફ્રસ્ટ્રેશનનો ડિપ્રેશન ફ્રસ્ટ્રેશન મને તો હંમેશા યાદ આવે એક એક એવી જ્ઞાતિ વિશેષની વાત યાદ આવે છે બહુ ટાઈમ બહુ ઝડપી જાય છે એનું કંઈક કરવું પડશે પણ એક એક જગાએ બધા ઇનોવેશન્સ કૃષ્ણએ કેટલા બધા કર્યા છે એટલે હું બહુ ઝડપી જ વાત કરીશ પણ એક જ્ઞાતિમાં તરત જ અડતાલીસ કલાક કે છન્નું કલાકમાં રીમેરેજ થઈ જાય તેમાં એક વિધવા બનેલી બહેને એવું નક્કી કર્યું કે મારે સતી થવું છે અને પહોંચી ગઈ સ્મશાનમાં હો હો કાર દસ હજાર લોકો ભેગા થઈ ગયા પતિનું મસ્તક ખોળામાં મૂક્યું છે અને બધા જોઈ રહ્યા કે કેવું પડે આ તો જબરજસ્ત સતી થવાની અને પછી સામેથી પુત્ર અગ્નિ લઈને આવતો હોય છે એ જોઈને એકદમ કૂદકો મારીને નીકળી પડે આમ કૂદકો મારીને પેલી બેન બહાર આવી જાય છે એટલે બધા જે સ્તબ્ધ થયેલા લોકો એકદમ કહ્યું જો મોટા સત્ય થવા નીકળ્યા તા એટલે એને જે લાજ કાઢેલી ને એને આમ લાજ ઉઠાવીને કીધું આપણી નાતમાં આટલું એ કોણે કર્યું છે સાહેબ આ ફ્રસ્ટ્રેશન જ્યારે થાય છે ને ત્યારે કૃષ્ણની જે બ્લેન્ક ચેક છે મને તો એટલો બધો આ બ્લેન્ક ચેક કામમાં આવ્યો છે સાહેબ મારા જીવનમાં એટલે આજે તો હું બધું ના કહી શકું પણ જ્યારે પણ પાંત્રીસ ચાલીસ વર્ષ પછી મારી આત્મકથા તમે વાંચશો ત્યારે નહીં કલ્યાણકૃત કશિત દુર્ગતિ કલ્યાણ તમે સારું કામ કરેલું હોય સાહેબ કોઈની તાકાત નથી કે એને ભૂસી શકે દુર્ગતિમ તાત અગત છતી નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત અગત છતી આ તાકાત ઉપર જીવી શકીએ છીએ કણવની વેદના છે કર્ણનો પ્રશ્ન છે કે તો તો એમ કહ્યું ને હું પિતા છું જો કન્યા વિદાય થતી હોય અને એને આટલું દુઃખ થતું હોય તો જે સાચા પિતા હશે એને શું થતું હશે મારે તો ઘણી વખત હું તો પચાસ જગ્યાએ એવા કહી શકું કે હું તો ભાગ્યશ જા છું જો મને આટલી તકલીફ પડતી હોય તો સામાન્ય અધિકારીને કે બીજા કોઈને શું તકલીફ પડતી હશે આ બધા પ્રશ્નો છે પણ એમાં આ ગીતાનો મંત્ર નહીં કલ્યાણકૃત કશ્ચિત ગચ્છતિ આ તાકાત આપે છે આ કર્મયોગની તો વાત એમને બહુ સરસ રીતે કરી છે એટલે હું સીધો એક મેનેજમેન્ટ કેપ્સ્યુલમાં જતો રહું છું એમણે કહ્યું કે એક શ્લોકમાં પેલી સ્ત્રીઓના વર્ણનો આ તો ભક્તના વર્ણનો છે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે અને કેવી રીતે ગીતામાં આટલું બધું ડિટેલમાં વાત કરી છે સાહેબ કોઈ ધર્મગ્રંથમાં આટલી બધી આટલી વેરાયટી મળતી નથી અને કૃષ્ણની કૃષ્ણની મજા એ છે કે કૃષ્ણ એટલે જયભાઈએ સાચું જ કીધું એક તો ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી પણ નથી આ તો જેલમાં જમ જન્મવાનું એટલે શું હવે એટલે મેં તો આજે લખ્યું છે નવ ગુજરાતમાં કે એ સળિયા છે ને એ આપણા લોખંડી પૂર્વગ્રહો છે આપણા આપણા વર્ષોથી જામી ગયેલા લોખંડી પૂર્વગ્રહો છે એને તોડીને કૃષ્ણ બહાર જાય છે એટલે મેં તો આ વાયરસવાળા કમ્પ્યુટર સાથે જ્યારે એ કવિતા અમે શરૂ કરીને ત્યારે અમે લખેલું કે આ ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે મ્યોર પીછનું છોગું પહેરી ઈમેલ એડ્રેસ હાંફે બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે વેબ સાઈટ વનરાવન વાયરસવાળા વિચાર કરતા આ રસ છે મને ભાવન વાયરસવાળાઓ વિચાર કરે છે કે જે માણસના જીવનમાં આટલું બધું દુઃખ છે એનો એક પણ ફોટો કરપ્ટ નથી એક પણ ફોટામાં ઉદાસી નથી તમે વિચાર કરો એને કેટલી ક્રાઇસિસ હશે અને અહીંયા તો છ ને ની બસ જતી રહે તો બેસણામાં આવ્યા હોય એવા થઈ જાય કે સારું આ તો બસ જતી રહીને ડ્રાઈવરો આવા છે ને સાહેબ એસટી કોર્પોરેશન એવું હોય તો બંધ કરી દો ભાઈ તમે પણ તું થોડી દસ મિનિટ ઉભો રે બીજી બસ આવે જ છે પાછળ પણ લોકો જજમેન્ટલ થઈ જાય કે આ તો આ આમ તો આ તો નહીં ચાલે એમ આવી રીતે તો એમાં એટલે આપણે કાઠિયાવાડમાં તો બહુ સરસ એમ બાપુ ગમ્મતમાં કહેતા હતા ખરા અસ્મિતા પર્વ મી એક દિવસ વાત કરતા કે એમ કે સો ગ્રામના ગોટા લઈને ચા લઈને આમ બેઠા હોય ને કે આ સરકાર નહીં ચાલે તું હવે આમાં તું ચાલીશ કે નહીં તું આ જજમેન્ટ શું આપે છે એમ એટલે આપણે એટલા બધા જજમેન્ટ અને અર્જુન પણ અર્જુન પણ એટલું બધું સાહેબ સામે આર્ગ્યુમેન્ટ કરે છે એને એમ કહ્યું કે હવે તમે અઢારમાં અધ્યાયમાં એકતાલીસમાં શ્લોકમાં સાહેબ બધું પતી ગયા બધા ત્રણ ગુણો સમજાયા કૃષ્ણને એમ થયું કે હવે આ બરાબર જ થઈ ગયું કે પણ મને એટલું કહો કે જીવનમાં આ અને આવી બીજી ગમે તેવી ક્રાઇસિસ આવે તો મારે એવું શું કરવું તો જયભાઈ આનું પુસ્તક ઇંગ્લિશમાં કરીએ ને તો ઓછામાં ઓછા સો ડોલરમાં કે બસો ડોલરમાં વેચાય ફાઇવ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ એક જ શ્લોકમાં કહે છે અધિષ્ઠાન તથા કરતા કરણમ ચિદમ વિવિધ તથા ચેષ્ટા દૈવ તથ પંચકમ બહુ જ ઝડપી કહું અધિષ્ઠાન અધિષ્ઠાનચ્યુઅલ એનાલિસિસ આ હાર્વર્ડમાં ફાઇનલ એમબીએમાં શીખવામાં આવે છે અત્યારે પોસ્ટ લિબરલાઇઝેશન ઇકોનોમીનું જ્યારે સમજણ આપે ને ત્યારે એમ કહેવાય કે કોન્ટેક્ચ્યુઅલ એનાલિસિસ કરો આ અધિષ્ઠાનમ એટલે તું જાણી લે કે તું ક્યાં કોણ છે તું તારું તારી પાર્શ્વભૂમિકા શું છે એ તું જાણી લે કૃષ્ણ આ શ્લોકમાં સફળ મેનેજર થવા માટેના પાંચ લક્ષણો આપે છે પ્રથમ પાર્શ્વભૂમિ જાણી લે કોન્ટેક્સ્ટ જાણી લે અધિષ્ઠાનમ તથા કરતા હુ આર યુ હુ ઇઝ ધ ડુઅર યુ આર અર્જુન તું યુધિષ્ઠિર નથી યાર યુધિષ્ઠિરની વાત જુદી છે મારે તારી સાથે વાત કરવી છે યુ આર સ્કિલ્ડ યુ આર નોલેજેબલ યુ હેવ બીન ટ્રેન્ડ તારી આ ડ્યુટી છે યુ હેવ ટુ ઇટ આ એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની અદાથી જ્યારે વાત કરે છે ત્યારે આ કરતા યુ વોટ હુ આર યુ તમે કોણ છો કરતા અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક વિધમ કદાચ વિશ્વમાં પહેલી વખત કોઈ ભગવાન એમ કે છે કે જુદા જુદી ટેકનોલોજીનો પણ ઉપયોગ કર કર્ણમ ચ પૃથક વિધમ યુઝ ઓલ કાઇન્ડ ઓફ ટેકનોલોજી અવેલેબલ આ ત્રણેય વસ્તુ હોય તેમ છતાં પણ વિવિધ વિવિધાસ્ત્ર તથા ચેસ્ટા વોટ્સ યોર માઇન્ડ સેટ એટ ધ ટાઈમ ઓફ પરફોર્મન્સ વિટ વેરી ઇમ્પોર્ટન્ટ તું મૂડમાં હોવો જોઈએ એમ નથી આપણને ઘણા કહેતા એમ કે સાહેબ કોફી પીએ જરા કીક વાગે મેં કીધું તમને કોણે કીધું કે અમને કીક નથી વાગેલી આપણે તો કીક જ વાગે જે કૃષ્ણ ભક્ત હોય ને એને કીક જ વાગેલી હોય સાહેબ એને એટલે તમે કીધું કોફી પીવા બેસીએ બરાબર છે પણ કોફી પહેલાં જ નશામાં હોય કૃષ્ણ એટલે નાચતા ભગવાન જે કોને કહેવાય મને ખબર છે કે એક વખત એક વડોદરામાં એક ભાઈએ બહુ કોમેન્ટ કર્યું કે તમે આઈએસ ઓફિસર થઈને ગરબા કરો છો મેં દુ ભાઈ હું ગુજરાતી છું પહેલો પછી આઈએસ છું અને મારા મહીસાગરને આરે ઢોલ વાગે છે એવું કોઈ ધણ 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 કરીને ગાતા હોય અને પગમાં જણાટી ના થાય તો જીવતું જીવતર આપણું એળે જાય હું તો નાચીશ આમાં નાચું અને હું કૃષ્ણ ભક્ત છું મારે નાચવું જ પડે અને હું તો નાચું જ અને અમે તો જ્યારે અમે કરીએ છીએ ને ત્યારે બધા ઘણા બધા પૂછે કે આ આનાથી શું ફાયદો થાય તો ફાયદો કઈ નહીં આ એન્યુઅલ હેલ્થ ચેકઅપ છે નવ દિવસ નાચો ને હૃદયમાં દુખાવો ના બરાબર સાઈઠ વર્ષ થઈ ગયા ચાલે છે આપણે હવે નવ દિવસ કલાક કલાક નાચીએ છીએ તો સારું રહે છે તો આ આ કરણ વોટ ઇઝ યોર માઇન્ડસેટ વિવિધાશ્ચર તથા ચેષ્ટા તારું વોટ ઇઝ યોર માઇન્ડસેટ એન્ડ વિવિધાશ્ચર તથા ચેષ્ટા દૈવમ તત્રા આ બધું હોવા છતાં પણ દૈવ એ તને કદાચ આખી બધી જ વ્યવસ્થા હોવા છતાં પણ અનફોર્સિબલ ફોર્સિસ કેન ચેન્જ યોર ડેસ્ટિની આ અને આવા અને કેટલા બધા ઉદાહરણો હું તો એટલા માટે જ કૃષ્ણને હંમેશા કહેતો હતો કે એસએમએસ લખવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ મોરલી મોબાઈલ જેવી રાખો હવે મોબાઈલ હવે કૃષ્ણ ભગવાન આવવાના તો સ્માર્ટ ફોન લઈને આવવાના હવે લોકોને આ તકલીફ થઈ છે સાહેબ એટલે છોકરાઓ સ્માર્ટ ના હોય પણ ફોન સ્માર્ટ હોય આ આપણે આ જીવનનું કોન્ટ્રાડિક્શન છે અંદર કંઈ ખબર જ ના પડે કારણ શું છે કે આપણે એટલે રૂપાલા સાહેબ બહુ સાચું કીધું કે આવા આવા ફોરવર્ડ ના કરાય એસએમએસ પણ સાહેબ આપણા સમાજમાં તો એવું થયું આખા આખા પ્રેમ ફોરવર્ડ થયા કરે છે હું એવા એવા યુવાનની શોધમાં છું જે પ્રેમનો એસએમએસ જાતે સારા ઇંગ્લિશમાં અને મેળવોના બદલે મેળવો લખે ડી ના લખે અળના માટે એવા યુવાનની શોધમાં છું મેળવો મેળવો છે ને માટે મેળવો પણ મેળવો લખો ને ભાઈ એમ અથવા તો હવે તો ગુજરાતીમાં લખાય જ છે તો ગુજરાતીમાં લખો ને પોતાની માતૃભાષા માટે કેમ આપણામાં ગૌરવ નથી એ મને માફ કરજો તો એ વાક્ય તો હું કહીશ કે ગુજરાતી મારી મા છે સંસ્કૃત મારી દાદી માં છે હિન્દી મારી માસી છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે મને અંગ્રેજી ખૂબ ગમે છે પણ મારી માની જગ્યાએ ના લઈ શકે ના લઈ શકે ને ના જ લઈ શકે મને ઊંઘ ના આવે તો હાલરડું તો મારી મા ગીને ગોળ ખાઈ લે એવું તો મારી દાદીમાં એટલે કે સંસ્કૃત જ કે આ તાકાત સાથે આપણા યુવાનો તૈયાર થાય છે ના થતા હોય તો ફરીથી વિચાર કરવો પડે કૃષ્ણનો સંદેશો આ છે સ્વધર્મે નિધનમ શ્રેય તારા ધર્મ તું યુ નો યોર 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 ડ્યુટી યોર રિલિજિયન હું રિલિજિયન એ વખત હતો એ વખત તો ડ્યુટીના ભાવમાં હતો પણ આ આ આ જાણવાનું છે એટલે મોબાઈલ આપણે ટેકનોલોજીમાં પાછા નથી પડવું પણ ભાષા મને નરસિંહ મહેતાની ખબર ના હોય ને હમણાં એક ભાઈના ઘેર ગયા હતા મેં કીધું આ ગુણવંત વાંચ્યો આજનો લેખ એટલે કે પૂછો નહીં ને અમારી દીકરી જરા મીડિયમમાં ભણે છે પણ મેં કીધું મીડિયમમાં હું કામ ભણે છે હાયરમાં ભણાવો ને તો આ આ બધી વસ્તુઓ છે કૃષ્ણ કે સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો ટચલી આંગળીએ હવે ઈચ્છાના ગોધણને વાળો હો શ્યામ હવે ગોવર્ધન માંગે છે પાંખો ને ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ હવે માખણને ફેટ ફ્રી રાખો એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો ને વેબ કેમ આંખોમાં આંજીને મળે તો ચેતન ભગતે હાફ ગર્લફ્રેન્ડ લખ્યો આ તો સોળ હજાર ગર્લફ્રેન્ડોથી તમે વિચાર કરો કૃષ્ણનું એમને બહુ સરસ વાત કરી તમે આજે એ મુદ્દો બહુ સરસ છે કે સ્ત્રીને સમજવા માટેનો પ્રયત્ન સ્ત્રીથી ભાગી જવાનું શું કામ પ્રેમને સમજવું તો જોઈએ ને તમે તો જ પ્રેમ કરી શકશો આ તો એસ્કેપિઝમ કૃષ્ણ આગળ નહીં ચાલે એટલે હું કહું છું કે વેબ કેમ એટલે ટુ સ્ટેટ્સમાં જેમ છે ને ચેતન ભગતની સાયકોલોજી પણ તમે સમજો તો ખ્યાલ આવે કે સંતાડી દીધા ઉજાગરા તો છે સદીઓથી ડાળ ઉપર વહેવડાઓ વાયેરા કહ્યાગરા ને ગોપીના આંસુને રાધાના આંસુ ને અટકાવો શ્યામ ત્યાં ગોપીઓને રાધામાં હું આ ડિફરન્શિયટ કરું છું કે રાધાના આંસુ ને અટકાવો શ્યામ હવે મેકઅપને મોભામાં રાખો એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો ને ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે ગાંડીવને શંખ ધ્વનિ સાચવે ભલે પણ પર્સમાંથી પામ ટોપ કાઢે પર્સમાંથી પામ ટોપ કાઢે ને કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે જુઓ તમે બધા ઓલ ટેરરિસ્ટ આર કમ્પ્યુટર લિટરેટ કોઈ ડડ નથી તમે પેલી પુસ્તક વાંચજો માઇન્ડ ઓફ એ ટેરરિસ્ટ લંડનમાં થયું એને ત્રણ મહિના પછી એ પુસ્તક આવ્યું તો દે આર ટ્રેન્ડ અને એટલા બધા ટેકનોલોજી સેવી છે તો આપણને તો ટેકનોલોજી આવડવી જ જોઈએ આપણે તો આપણે તો સંસ્કૃતમાંથી આવેલા લોકો છીએ તમે જુઓ સાઉથ ઇન્ડિયાથી જે લોકો રોજ રુદ્રી કરનારા છે એ અત્યારે આખું સિલિકોન વેલી ચલાવે છે ચામે 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 એમ કરતા હોય એ એને ઓટોમેટિક એનું માઇન્ડ જ એટલું જોરદાર ચાલે અને આપણે તો આ યોગેશભાઈને સાંભળો તો તમે હલી જાઓ એ હમણાં સરસ છંદ એક છંદ ચારણનો છંદ સાંભળો સાહેબ તમે વિચાર કરો માઇન્ડ કેવું કેવું ધ્વનિનું કેવું મજા છે મને તો કોઈ કહે કે સંસ્કૃતિ છે ડેડ લેંગ્વેજ મેં કીધું ભાઈ તું હવે ડેડ છે તને સભિંધુ સિંધુ સુષ્કલત્ત રંગ ભંગ જાત જાત કારી વારી કૃતાંત દૂત કૃતાંતુત કાલ ભૂત હારી વર્મદે ત્વિય પાદ પંકજમ નર્મદે આ ખબર ના હોય તો ક્યાંથી પછી ડેડ લેંગ્વેજ જ ક્યાં ને એને એને આવડે જ નહીં તો ભાઈ આપણે શું કરીએ તો આ આપણે કહેવાનું છે કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે એની ભોળી એ સહેજભાર કોઈ રાખો એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને હજી તો બહુ જ કહેવાનું બાકી જ રહી જાય છે પણ કૃષ્ણ તો અનંત હરી હરિકથા અનંતા એટલું એટલે એટલું બધું અમે તો ગીતાના એક એક શ્લોક ઉપર આ કલાક કલાક બોલી શકાય એવી આપણી એનાલિસિસ પણ છે અને હવે દુનિયાના લિટરેચર સાથે જ્યારે અમે લોકો વાંચન કરીએ છીએ અને સમજણ પડે છે જોઈએ છે હ્યુમન સાયકોલોજી ત્યારે ખબર પડે છે કે આવો આ તો ગીતામાં આ તો કહેવાય ગયું છે આ તો આપણા હાથમાં જ છે આપણે જ સમજવાનું છે આપણે જ કહેવાનું છે કે આ માણસ કેમ આવું બિહેવ કરે છે એનું કારણ આ છે એનું કારણ એ અર્ધભક્ત છે અભક્ત છે આપણને ખબર પડી જાય તો આ સાચું સાચું શું અને ખોટું શું એવો ક્ષીરનીર વિવેક કૃષ્ણએ જીવનમાં શીખવ્યો છે કૃષ્ણ સૌંદર્યના દેવ છે નાચવાના દેવ છે પણ બહુ હાથ વગા છે એના માટે આપણે છે ક્યાંય જવાની જરૂર નથી આપણે રાસ રમીએ અથવા નરસિંહ મહેતા તમે કહ્યું એમ બરાબર જ છે નરસિંહ મહેતા આપણે આજે જ આપણે કંઈક કરીએ અને આપણને મળી જાય કૃષ્ણ એવી મને તો મને પોતાને પણ મારી કેટલીક અનુભૂતિઓ છે પણ શબ્દની આરાધના કરીએ ત્યારે ચોક્કસ કૃષ્ણ આપણી નજીક હોય છે ભગવદ્ ગીતા મને ખબર નથી ક્યા પચાસ વર્ષ પછી ભગવદ્ ગીતા જ વિશ્વમાં બધા વાંચતા હશે કારણ કે ડિપ્રેશન ઇઝ ધ બિગેસ્ટ ડિસીઝ વિચ ઇઝ કમિંગ એને બિગ વે એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે અને બહુ જ મોટા ડિપ્રેશનમાં લોકો જતા રહે છે જાય છે એમાંથી બહાર કાઢવા માટે આ કૃષ્ણમ વંદે જગદગુરુ આ કૃષ્ણમ વંદે આ જગદગુરુ શબ્દ અને આ કવિતા વ્યાસ મુનિએ લખેલું છે અઢી રૂપિયાના પાન ખાઈને કવિતા લખનારા કવિએ નથી લખ્યું આ વ્યાસની કવિતા છે અને એને આપણે આત્મસાત કરીએ આજે વધુ નહીં કહેતા કૃષ્ણની કથા જ્યારે પણ કહીએ કૃષ્ણ વિશે જ્યારે પણ કહીએ અને એ કૃષ્ણની મજા છે એ ગોપીએ પણ કહ્યું છે કે તને જ્યારે પણ મળું ત્યાર પછી મને હંમેશા અધૂરપ લાગ્યા કરે છે આ આપણો પણ અનુભવ છે જ્યારે પણ કૃષ્ણ વિશે કહેવા બેસીએ ગમે એટલું લાંબુ કહીએ તેમ છતાં પણ એમ લાગે કે આ અડધું જ થયું હજી તો બહુ જ કહેવાનું બાકી છે પણ અધૂરપ એ પણ કૃષ્ણજી ઓળખાણ છે એટલા માટે તો આપણે પાંચ હજાર વર્ષથી તરસ્યા છીએ અને દર વર્ષે કૃષ્ણ નવા અને નવા સ્વરૂપમાં અમારા જેવાને બધાને મળતા રહે છે એટલે તમે ગઈ આ વખતે લખ્યું છે કાન તમે આવો તો કેવું છે કાનમાં કારણ કે એમને કંઈક કેવું તો પડશે કે આ તમે જન્મ્યા નથી ને આ લોકો બધા શોધે કરે છે અને આપણે એમને